શક્તિ ભક્તિના આસ્થાના ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી. મા અંબાના ધામમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે ત્યારે અંબાજીમાં ભાદરવી મહાકુંભના દિવસ છે. ત્યારે અંબાજી તરફ આવતા માર્ગ ઉપર સેવા કેમ્પ પણ આયોજકો તરફથી કેમ્પ શરૂ થશે, જેમાં પાટણ ભાજપ તરફથી સીધા હેમ સેવા કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી. મા અંબાના ધામમાં ભક્તો દર્શન કરવા આવે છે. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર પાસે આવેલું 51 શક્તિપીઠો પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે જગવિખ્યાત ધામ છે. અંબાજીમાં ભાદરવી મહાકુંભના દિવસે અંબાજી તરફ આવતા માર્ગો પર સેવા કેમ્પ વાળા આયોજકો તરફથી કેમ્પ શરૂ થયા છે. ત્યારે પાટણ ભાજપ તરફથી સિદ્ધ હેમ સેવા કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું અને ભક્તોને સેવ અને ખમણ પીરસાયો હતો. આ ઉદઘાટન સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી પરિવાર અને સિદ્ધ હેમ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી સિદ્ધ હેમ સેવા કેમ્પનું અમે અહીં આયોજન કરીએ છીએ. અહીંથી ભાદરવી પૂનમે જે મા અંબાના દર્શને જતા લાખો પદયાત્રીઓ છે, એ પદયાત્રીઓની સેવામાં ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાભરના કાર્યકર્તાઓ સતત 24 કલાક 3 દિવસ રાત ને દિવસ જોયા વગર અહીં પદયાત્રીઓની સેવા કરે છે. અહીં અમે પદયાત્રીઓ માટે ગરમાગરમ ખમણ અને સેવ, ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા, મેડિકલની બધી સુવિધા અને શુદ્ધ પીવાનું પાણી, આરામની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા અહીં અમે પદયાત્રીઓને પૂરી પાડીએ છીએ. તદઉપરાંત રોજ રાત્રે અહીં મોરલા ગ્રુપ દ્વારા રાસ ગરબાનું આયોજન, તેજસ પટેલ એમના આયોજક છે અને સુંદર મજાના રાસ ગરબાનું આયોજન કરે છે. ગુજરાતભરના ખ્યાતનામ ગુજરાતી ગાયક કલાકારો અહીં રોજ રાત્રે મુલાકાત લઈ અને પદયાત્રીઓને સરસ મજાના રાસ ગરબાને ગવડાવે છે અને અહીંથી ભક્તો અમારી સેવાનો લાભ લઈને બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે માના ધામમાં પહોંચે છે. દ્વારા સિદ્ધ હેમ કેમ્પ એનું આયોજન છેલ્લા ઘણા વર્ષો 10 વર્ષથી કરવામાં આવે છે. ઉમેશ પંચાલ સાથે NS ગુજરાત ન્યૂઝ અંબાજી.